ओके सो यूट्यूब फैमिली आई होप तुम्हें बता ताजा मजा। सो फ्रेंड्स वीडियो शुरू करता पहला जय श्री राम, जय माता जी, जय श्री कृष्ण एंड महादेव। हाउ टू ऑल गाइस, फ्रेंड्स आज आपणे आव्या छीए कच्छ भूजनी सफर में, अने एमां पण एक स्पेशल जग्या उपर आव्या छीए। दादा मेकरणनी जग्या छे अने प्रगट पाणी तरीके ओळखाय छे। शू छे आ जग्या, शू छे आ जग्यानो इतिहास, संपूर्ण माहिती आपने आ वीडियोमां जोवा अने जाणवा मळशे। तो आ सफरमां आ वीडियोमां बन्या रहेजो। વિડીયો શરૂ કરીએ પહેલાં એક મારા મિત્ર સાથે તમારી મુલાકાત કરાવીશ। આપણી સાથે જોડાયા છે આજે અમારા પ્રિય ભારત ચેનલના ઓનર એટલે કે કપિલભાઈ રૂખડ, જેને રૂખડ તરીકે ઓળખવામાં આવે છે, તો એ જોડાયા છે। શું કહેવા માંગશો? જય શ્રી રામ, કેમ છો દોસ્તો? બધા મજામાં? મિલનભાઈ સાથે તો ભાઈ ખૂબ મોજ છે આજે, અને ભાઈ જલ્દીથી બધાને રિક્વેસ્ટ છે, પ્રાર્થના છે, સો કે કરાવી દો જલ્દી જલ્દી। એક એજ અંદરની ખ્વાઈ છે કે ક્યારે સિલ્વર બટન આવે ને ક્યારે ભાઈ ઓપન કરે, થઈ જશે બધા। એમ કે ને કે વ્યુઅર્સનો બધા સબસ્ક્રાઈબરોનો એટલો સપોર્ટ છે તો 100% થઈ જશે। પરંતુ સૌથી મોટી એમ કહે ને કે જે વસ્તુ જે છે એ કહેવા માગીશ કે જ્યાં સુધી મહાદેવનો હુકમ નહીં થાય, માતાજીનો હુકમ નહીં થાય, ત્યાં સુધી એ વસ્તુ બનવાની નથી। જ્યારે હુકમ થશે તો રાતો રાત થઈ જશે। મહાદેવના નાદ સાથે વિડીયોની શરૂઆત કરીએ છીએ। મહાદેવ હર ઓકે ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે એ જગ્યા પર પહોંચી ગયા છીએ। અત્યારે આપણે છીએ પ્રગટ પાણી પર, અને અહીંથી આપણે જવાના છીએ જે મેઇન દાદાની સમાધિ જે જગ્યા આવેલી છે એ જગ્યા પર। આ જગ્યાનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે મેકરણ દાદા આ જગ્યા પર આવ્યા હતા, પાકિસ્તાનથી કોઈ પીર આવ્યા હતા, એ પીરને માટે પાણીની વ્યવસ્થા કરવા માટે આ જગ્યા પર એમણે એમનું ત્રિશુલ માર્યું હતું અને આ જગ્યા પરથી પાણી નીકળ્યું હતું। તો એટલા માટે એને આ જગ્યાને પ્રગટ પાણી કહેવામાં આવે છે। ઉપરની બાજુએ મેકરણ દાદાની એક સરસ મજાની ગુફા પણ આવેલી છે, એ જગ્યા પર દાદા ધ્યાન કરતા હતા। તો એ જગ્યાની પણ મુલાકાત લેશું અને શું આ જગ્યા પર વ્યવસ્થા છે તમામ માહિતી આપ સૌને પહોંચાડીશ। અત્યારે છીએ પ્રગટ પાણી પર, અહીંથી આપણે જવાના છીએ ધ્રંગ, કે જે જગ્યા પર એક સાથે 42 લોકોએ સમાધિ લીધી હતી। મેકરણ દાદા ખરેખર કહે ને કે કચ્છની ધરતી પર કોઈ ખ્યાતનામ સંત થઈ ગયા હોય તો એ છે મેકરણ દાદા। જીનામના નાદ સાથે આપણે વિડીયોમાં આગળ વધી રહ્યા છીએ। જય જીનામ। ઓકે ફ્રેન્ડ્સ, તો જેવા તમે એન્ટર થાવ છો તમને રાઈટ હેન્ડ સાઈડ ઉપર દાદાજીનામની જે મડુલી છે એ જોવા મળે છે। આ જગ્યા પર કોડલપીરની જગ્યા આવેલી છે, અને સામેની બાજુએ જે આપણે જોઈ રહ્યા છીએ એ જગ્યા પર પ્રગટ પાણી આવેલું છે। આ જગ્યા પર કોઈ પણ વ્યક્તિ આવે છે, ગમે ત્યારે આવે છે, તો એ લોકોને ક્યારેય પણ ભૂખ્યા મોકલવામાં નથી આવતા। દાદાની આ જગ્યા પર બેઠક છે, અને આ જગ્યા પર તમે જે રીતે જુઓ છો એ રીતે આ જગ્યા પર પ્રગટ પાણી નીકળેલું છે। આપણે નજીકથી જોઈએ, આપણે આ જગ્યા પર આવેલું જે રસોઈ ઘર છે એની મુલાકાત લઈએ। હવે આ જગ્યા પર કદાચ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવે છે ને, તો એમને ભોજન પ્રસાદીની વ્યવસ્થા આ જગ્યા પર કરી આપવામાં આવે છે। ઘણીવાર એવું થાય છે કે બહુ મોટી બસ આવી જાય છે તો આ જગ્યા પરના રસોઈયા પહોંચી નથી શકતા, તો આખું રસોડું એમને આપી દેવામાં આવે છે કે ભાઈ આ રસોડું, આ ચાવી તમે તમારી રીતે જે તમારે બનાવવું હોય તમે બનાવી શકો છો। આ જગ્યા પર આવીને તમારું મન 100% શાંત થઈ જશે, કેમકે આ જગ્યા પર અગાઉ મેં તમને કીધું એમ વરણનું ટીટીટ નહીં પરંતુ પક્ષીઓનો ખલબલાટ ને એ બધી વસ્તુ તમને સાંભળવા મળશે, અને એક અલગ જ પ્રકારની તમને આ જગ્યા પર પોઝિટિવ વાઇબ્રેશન્સ મળતી હોય છે। હવે આ જગ્યા પર મેકરણ દાદાનું જે એક ગુફા આવેલી છે એ ગુફાના પણ આપણે દર્શન કરીશું, ત્યારબાદ એક મંદિર છે મંદિરના પણ દર્શન કરીશું, અને ત્યારબાદ અહીંથી આપણે હવે જશું ધ્રંગ। તો પહેલાં ગુફામાં જોઈએ કઈ રીતનું છે, ત્યારબાદ મંદિરના દર્શન કરીશું। એ સામેની બાજુએ ગુફા આવેલી છે કે જેના આપણે દર્શન કરીશું। અગાઉ આ ગુફા
છુપાયેલી હતી, હમણાં થોડો સમય પહેલા જ શોધી કાઢવામાં આવી છે. તો આપણે જોઈએ કઈ રીતનું છે અંદર. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે આ છે એ રહસ્યમય ગુફા કે જે હમણાં થોડા સમય પહેલા જ ગોતવામાં આવે છે. આ જગ્યા પર સામેની બાજુએ મેકરણ દાદાની મૂર્તિ જોવા મળે છે, અમુક ત્રિશૂળ મળી આવ્યા છે, દીવડાઓ મળી આવ્યા છે, એટલે ભજન ભોજન તો આ જગ્યા પર થાય જ છે, પરંતુ ચમત્કારિક જગ્યા પણ આ જગ્યાએ આવેલી છે. તમે જે રીતે જુઓ છો એ રીતે તો ખૂબ જ અદ્ભુત એવી ગુફા છે આ. અત્યારે અંદર જવું એલાઉડ નથી, એટલે આપણે અંદર નહીં જઈએ. આ હતી એ ગુફા, અને તમે ઉપર જુઓ છો ને તો ઉપર આખો પહાડ છે અને નીચેની બાજુએ એ ગુફા આવેલી છે. શું કે કપિલભાઈ, કેવી લાગી આ જગ્યા? બહુ મસ્ત, બહુ મસ્ત ભાઈ. આવજો એક વખત તમે કચ્છમાં આવો તો રણ તમે જઈને પછી રિટર્ન આવો તો આ જગ્યા ઉપર થઈને જજો, દર્શન કરીને જજો. તમારા શુભ મનોરથ જરૂર પૂર્ણ. જુઓ છો એ રીતે આ બધી જગ્યાએ પાણી નીકળતું હતું. અત્યારે હાલના સમયમાં આ અત્યારે સુકાઈ ગયા છે, ત્યારે દેખાશે નહીં. બધા પ્રગટ પાણી છે, તમે જે રીતે જોવો છો એ રીતે સામેની બાજુએ પણ આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, તો હવે આ જગ્યા પર ખૂબ જ સુંદર મજાનું એક મંદિર પણ આવેલું છે. વિક્રમ દાદાના ખૂબ સરસ દર્શન કર્યા, એમની જે રહસ્યમય ગુફા હતી એ પણ જોઈ, હવે આ જગ્યા પર જે મંદિર આવેલું છે એ મંદિરના આપણે દર્શન કરીશું. તો ફ્રેન્ડ્સ, પ્રગટ પાણી અને ગુફા જોયા બાદ હવે આપણે અત્યારે મેકરણ દાદાના મંદિરની મુલાકાત લઈશું અને એમના દર્શન કરીશું. તમે જે રીતે દર્શન કરી રહ્યા છો એ છે મેકરણ દાદા. બાજુમાં આશાપુરા માતાજીની મૂર્તિ પણ જોવા મળે છે. એક્ઝેક્ટ મંદિરની બાજુમાં લાલિયા અને મોતિયાનું પણ નાનું એવું ડેરું આવેલું છે કે જે આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ. મિત્રો, આ જગ્યા પર જે અગાઉ સંત થઈ ગયા એમની પણ સમાધિ સ્થાનક આવેલું છે. મુરજીરાજાની સમાધિ આ જગ્યા પર બતાવવામાં આવેલી છે. મિત્રો, વનવગડામાં આવેલું એક આ અદ્ભુત મેકરણ દાદાનું મંદિર ખરેખર શાંતિનું પ્રતીક છે, કેમ કે આ જગ્યા પર પક્ષીઓનો કિલકિલાટ તમને સાંભળવા મળે છે. જગ્યા ખૂબ જ સ્વચ્છ છે અને આ જગ્યા પર આવીને ખરેખર મન પવિત્ર અને વિચાર શુદ્ધ થઈ જાય છે. જે પ્રગટ પાણી છે એ જોયું, હવે આપણે આગળ વધી રહ્યા છીએ ધ્રંગ તરફ, કે જે જગ્યાએ મેકરણ દાદાની સમાધિ આવેલી છે અને એક સાથે 42 લોકોએ જે સમાધિ લીધેલી છે, એવું દિવ્ય જગ્યા છે. એ જગ્યાની આપણે મુલાકાત લઈશું, દર્શન કરીશું અને તમારી સામે પ્રસ્તુત કરીશું. ક્યાંય જવાનું નથી વિડીયોમાં, બંને જો અને પહેલી વાર આવતો હતો જો નીચે લાલ બટન જો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને ફટાફટ આપણા 100K પૂરા કરો. ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને બધાને વિડીયો ખૂબ જ ગમ્યો હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. જે નેક્સ્ટ પાર્ટ આવી રહ્યો છે એ ભાગમાં આપણે મેકરણ દાદાની સમાધિ જોશું અને એ જગ્યાના ઇતિહાસ વિશે પણ જાણીશું. બને રહેજો ચેનલ સાથે અને પ્રેમ વર્તાવતા રહેજો. થેન્ક યુ વેરી મચ. મળીએ નવા વિડીયોમાં. મહાદેવ હર.